તો ચાલો બનાવી લઈએ હેલ્ધી હાઈ પ્રોટીન પીઝા બાઇટ્સ. એની માટે આપણે 2 કલાક મગની લીલી અને પીળી 1-1 કપ દાળ પલાળી લીધી છે. પછી આ રીતે એનું બેટર તૈયાર કરી લેશું. એમાં મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને એને સરસ મિક્સ કરી લેશું. આ રીતની જાડી કન્સિસ્ટન્સી હોવી જોઈએ બેટરની, જેથી આપણી પીઝા બાઇટ્સનો બેઝ ક્રિસ્પી રહે. પછી 1 કપે પેનમાં થોડું થોડું ઘી કે બટર એડ કરીશું. પછી આપણે એમાં 1/2 ચમચી બેટર નાખી લેવાનું છે. પછી એને 1 મિનિટ માટે ઢાંકીને કૂક કરી લેશું. પછી આપણે એને આ રીતે વાટકાની જેમ સ્પ્રેડ કરી લઈશું, જેથી કરીને આપણે આપણી ફિલિંગ એમાં એડ કરી શકીએ. આ છે મારો 5 મિનિટમાં તૈયાર કરેલો હોમમેડ પીઝા સોસ. પીઝા સોસ નાખીને આપણે એને સારી રીતે ફેલાવી દેવાનું છે. પછી આપણે એમાં એડ કરીશું ગ્રીન વેજીટેબલ્સ, યેલો બેલ પેપર્સ, રેડ બેલ પેપર્સ, કોર્ન અને અનિયન્સ. પછી આપણે તેમાં એડ કરી લેશું પનીર, ચીઝ અને પીઝા સીઝનિંગ. પછી ઢાંકીને 2 મિનિટ સુધી ચીઝ મેલ્ટ થવા સુધી કૂક કરી લઈશું. અને રેડી છે આપણા પીઝા બાઇટ્સ. આ રેસિપીના જેન્યુઇન રિવ્યુ જોવા માટે એન્ડ સુધી આ વિડીયો જરૂર જોજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો, ભૂલતા નહીં. मुझे बहुत छोटी आ रहा है।